ટ્રમ્પ અને મોદીની 24 ફેબ્રુઆરીની અમદાવાદ મુલાકાતને લઈ પૂરજોશમાં તૈયારીઓ થઈ રહી છે. ખાસ કરીને અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતે યોજાનાર નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. આજે પોલીસ અધિકારીઓ અને જીસીએના હોદ્દેદારોએ તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. મોટેરા સ્ટેડિયમમાં 1,10,000 પ્રેક્ષકો વચ્ચે મોદી અને ટ્રમ્પનો ખાસ કાર્યક્રમ યોજાવાનો છે. તેની સલામતી અને સુરક્ષાની સાથે સરળતાથી પ્રવેશ મળી શકે તે માટેની વ્યવસ્થાનું રિહર્સલ કરવામાં આવ્યું હતું. મોટેરા સ્ટેડિયમ તૈયાર થયા બાદ સૌ પ્રથમવાર અંદરનો નજારો જોવા મળ્યો છે. આ ઉપરાંત સ્ટેડિયમની આસપાસ આવેલા પાર્કિંગ પ્લોટમાં કોર્પોરેશન દ્વારા ટોયલેટ વાન અને મેડિકલ વાન પણ આજથી જ મૂકી દેવામાં આવી છે. ગણતરીના જ કલાકો બાકી રહી ગયા છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની અમદાવાદ મુલાકાતને લઈને. ત્યારે એમના આગમનને લઈને ઘણી તૈયારીઓ ચાલી રહી છે. તમે મારી પાછળ જોઈ શકો છો કે અહીંયા એક હું હાજર છું અત્યારે એક પાર્કિંગ પ્લોટમાં જે ચાંદખેડા વિસ્તારમાં આવેલું છે ત્યાં મોબાઈલ ટોયલેટ વેન્સ મૂકવામાં આવી છે અને સાથે સાથે એક પાર્કિંગ માટેની જગ્યા પણ ફાળવવામાં આવી છે જેથી કરીને બસો અને અહીંયા મૂકવામાં આવશે જે દર્શકોને સ્ટેડિયમ ખાતે લઈ જશે અને પાછી અહીંયા મૂકી જશે. વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ તૈયાર થઈ ગયું છે. અંદાજે ₹800 કરોડના ખર્ચે 63 એકરમાં બનેલા આ સ્ટેડિયમમાં 1,10,000 લોકો એક સાથે બેસીને ક્રિકેટની મજા માણી શકશે. મેઇન ગ્રાઉન્ડ ઉપરાંત અન્ય 2 ગ્રાઉન્ડ પણ તૈયાર કરવામાં આવ્યા છે. તેમજ જુદા જુદા પ્રકારની 11 પીચ અને 3,000 કાર 1,000 2-વ્હીલર પાર્ક કરી શકાય તે માટે પાર્કિંગ બનાવ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદ ખાતે મુલાકાત માટે 3 કલાક માટે આવવાના છે. એના પછી તુરંત જ એ દિલ્હી ખાતે પીએમ મોદી સાથે એક મીટિંગ યોજશે જેમાં ભારત અને અમેરિકાને વેપાર નીતિ વિશે ચર્ચા વિચારણા કરવામાં આવશે. મહત્વનું એ જોવાનું રહ્યું કે આ ચર્ચા વિચારણા કેટલી સફળ થાય છે. કેમેરામેન હર્ષિત દવે સાથે શુભમ અગ્રવાલ, PTN ન્યૂઝ, અમદાવાદ.